નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હિરેન રૂપારેલીમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો અમારું હોમ ગાર્ડન, એટલે કે અમારું ટેરેસ ગાર્ડન. હવે આપણે આમાં નાના મોટી ચીજવસ્તુઓમાં, નાના મોટા કુંડાઓમાં આપણે આપણા શોખથી આપણે ફૂલ છોડ આપણે વાવતા હોય, સોના ઝાડવા આપણે વાવતા હોય, તો એમાં ઘણી બાબતની, નાની નાની બાબતનું આપણે છે એ ધ્યાન રાખવું પડે છે. તો વાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, શું માટી કેવી મિક્સ કરવી જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ. તો તમે આ જોઈ રહ્યા છો એ છે કિસ્મત ટ્રી. એમાં મેં ડુપ્લિકેટ ચકલીઓ રાખેલી છે, જેનાથી એક નૈસર્ગિક વાતાવરણ છે આપણે ઊભું કરી શકીએ છીએ. બાકી મારા છે ઘરની આસપાસ પક્ષીઓના માળા છે, ચણના છે મૂકેલા છે, પક્ષીઓ આવે છે અને સરસ મજાનો મીઠો અવાજ કરે છે. પણ આના દ્વારા આપણે આપણા છે શોખથી આપણે અલગ અલગ વસ્તુ આપણે વાવતા હોય, તો એક ઉનાળાનો પહેલો વિડીયો આપણા મારી ચેનલમાં મેં મૂકેલો છે, જેનો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની હું લિંક મૂકું છું, જેથી એ વિડીયો જો જોવાનો બાકી હોય તો એ વિડીયો આપણે પહેલાં જોઈ લેશું. એ ઉનાળાના ઋતુમાં આપણે જે વાત કરી હતી કે માટી નવરાશના સમયમાં આપણે માટી બનાવી નાખવી જોઈએ, કે માટીમાં શું શું મિક્સ કરવું જોઈએ, એ વિડીયોમાં છે. કે જેથી કરીને અત્યારે આપણી પાસે સમય ન રહે, ચોમાસું આવી ગયું હોય તો આપણી પાસે જે નાના મોટા ફૂલ છોડ આપણે વાવવાના હોય આપણે ફટાફટ છે આપણે વાવી શકીએ. આપણે વાત કરી હતી કે માટીમાં અલગ અલગ વસ્તુઓ મિક્સ કરવાની હોય છે, માટી ખાલી ઉપયોગ કરવાનો ન હોય, એમાં રેતીનો ભાગ પણ હોવો જોઈએ, તમે છાણનો ભૂકો પણ કરી શકો છો, આપણે ઘરે વધેલી ચા હોય એને ચા ગાળેલી જે ભૂકી છે એને આપણે માટી અરે મિક્સ કરીને સૂકવી દો તો એક પ્રકારનું એ પણ ખાતર બની જશે. સડી ગયેલા વધેલા શાકભાજી છે એ પણ તમે એને માટી અરે મિક્સ કરી દેશો તો એક પ્રકારનું એ વર્મી કોમ્પોસ્ટ છે એ ખાતર બની જશે. તો આ રીતે તમે જે વિડીયોમાં જોવો છો કે એ બધા નાના મોટા કુંડાઓમાં આ જે માટી બનાવેલી હતી એમાંથી જે પોષક તત્વો હવે પૂરેપૂરા છોડને છે મળી જશે. આગલી વખતે આપણે પાર્ટ ટુ ચાલે છે, આગલી વખતે પાર્ટ થ્રીમાં આપણે એવો વિડીયો મૂકશું કે જે આ જે માટીનો એટલા પોષક તત્વો ઉપયોગ કરીને છોડમાં જે અલગ અલગ પ્રકાર છે ફ્લાવરિંગ મસ્ત થશે, છોડનો વિકાસ સરસ થશે, એનો વિડીયો પાર્ટ થ્રીમાં હું મૂકું છું. તો આપ જોઈ રહ્યા છો એ માટી આપણે જે બનાવેલી હતી કે જેથી એમાં જરૂરી પોષક તત્વો તમામ પ્રકારના મળી રહે, કારણ કે છોડ નાનો છે, એના મૂળ તંતુઓ નાનો હોય એટલે અરસપરસ પસાર થઈ શકે એવી આ માટી છે. તો આગલી વખતે આપણે પાર્ટ થ્રીમાં મળશું. આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર.